ધાનેરા શહેરમાં આવેલી શ્રી આર કે પાંત્રોડ સાયન્સ કોલેજના વિદ્યાર્થી ઉત્તર ગુજરાતની તમામ કોલેજોના વિદ્યાર્થીઓને પાછળ રાખી 3 વર્ષની કઠિન પરીક્ષા પાસ કરી સુવર્ણ ચંદ્રક મેળવ્યો છે. બનાસકાંઠા જિલ્લાને શિક્ષણ બાબતે પછાત માનવામાં આવે છે. જોકે બનાસકાંઠા જિલ્લા માટે વપરાતા આ શબ્દને દૂર કરવા હવે જિલ્લાના વિદ્યાર્થીઓ જાતે જ કામે લાગ્યા છે અને તેનું ઉત્તમ ઉદાહરણ છે ધાનેરાની સાયન્સ કોલેજ. ધાનેરાની સાયન્સ કોલેજમાં અભ્યાસ પૂર્ણ કરનાર વિસ્મય નામના વિદ્યાર્થીએ ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાંથી ભૌતિકશાસ્ત્ર વિષય પર ગોલ્ડ મેડલ મેળવતા સમગ્ર ઉત્તર ગુજરાતની કોલેજોમાં ધાનેરા તેમજ બનાસકાંઠા જિલ્લાનું નામ ગુંજતું થયું છે. ધાનેરાની KR આંજણા સાયન્સ કોલેજના અધ્યાપકો સહિત કોલેજ પરિવાર માટે તો દિવાળી જેવો માહોલ બન્યો છે. ઉત્તર ગુજરાતની નામાંકિત કોલેજોના પાછળ રાખી સરહદ પર આવેલા નાનકડા ધાનેરા તાલુકાના વિદ્યાર્થીએ ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે. ધાનેરા તાલુકાના વિદ્યાર્થીઓ શિક્ષણ બાબતે કેટલા પાવરફુલ છે તે વિસ્મયને મળેલી સિદ્ધિ જણાવી રહી છે. આમ તો મોટાભાગના બાળકોના માતા પિતા પોતાના બાળકોને સારું શિક્ષણ મળી રહે તે માટે ટ્યુશન, કોચિંગ ક્લાસ સહિત લાખો રૂપિયા બાળક પાછળ ખર્ચ કરે છે, છતાં જોઈએ તેવું પરિણામ મળતું નથી. જો અભ્યાસ કરતા બાળકને તેના પસંદગીના વિષયને નક્કી કરવાનો અધિકાર આપવામાં આવે તો વિસ્મયની જેમ અન્ય બાળકો પણ શિક્ષણ બાબતે આગળ વધે તેમ છે. ધાનેરાની સાયન્સ કોલેજના અધ્યાપકોની 3 વર્ષની મહેનત રંગ લાવી છે અને ગુરુદક્ષિણીમાં ગોલ્ડ મેડલ મળતા આચાર્યએ તમામના મોં મીઠા કરાવ્યા છે. ભૌતિકશાસ્ત્ર વિષયને સમજવો જટિલ છે. ઇલેક્ટ્રોનિક ઉપકરણોમાં વપરાતી એસેસરીઝ સહિતની આધુનિક ટેકનોલોજી સાથે આ વિષયમાં ઊંડા ઉતરવું પડે છે. જોકે આડાઅવળા વાયરોને પોતાના દિમાગમાં સજાવી વિસ્મયે 3 વર્ષ જેટલો સમય શિક્ષણની પાછળ ઉપયોગ કરી BSc SEM 6ની પરીક્ષામાં 86.11% મેળવી પ્રથમ નંબર મેળવ્યો છે. અમારી ખાસ મુલાકાત દરમિયાન ગોલ્ડ મેડાલિસ્ટ વિસ્મયે પોતાની સફળતા વિશે માહિતી આપી હતી. મેં મારું BSc કમ્પ્લીટ શ્રી RK પાત્રોડ સાયન્સ કોલેજ ધારેરામાં પૂર્ણ કરેલ છે અને મારો મેઇન સબ્જેક્ટ હતો BSc ફિઝિક્સ. અને ફિઝિક્સ એક એવો સબ્જેક્ટ છે કે જેના પર ઇન્ટરેસ્ટ મને 12મા ધોરણમાં તો ત્યારથી પણ હતું. તેના કારણે મેં મારે વિચાર્યું હતું કે મેં ફ્યુચરમાં પણ ફિઝિક્સ ઉપર આગળ પ્રગતિ કરું અને વધારે કારકિર્દી મેળવું એવો મારો ગોલ હતો. ત્યારબાદ મેં સાયન્સ કોલેજ ધાનેરામાં એડમિશન લીધા બાદ મારે પૂરો મહેનત કરી અને સાહેબોની ગાઈડન્સની અંદર મારે ઇલેક્ટ્રોનિક્સ અને એસ્ટ્રોફિઝિક્સ બંનેમાં મારો ઇન્ટરેસ્ટ વધારે હતો. તેની સાથે સાથે સાહેબોએ મને ગાઈડ કર્યો, મને કોઈ જગ્યા ભૂલ અથવા અચકણ થતી તો સાહેબે મને સલાહ આપતા કે આમ કરવું આગળ વધવાનું. તેની સાથે સાથે સ્ટાફ પણ પૂરેપૂરો સાથ સહકાર પણ મને આપ્યો હતો. ત્યારબાદ એક સિમ્પલી વસ્તુ કહીએ તો ફિઝિક્સ સબ્જેક્ટ થોડો ડિફિકલ્ટ છે, પણ તમે જો તેમાં પ્રેક્ટિકલી નોલેજ વધારે ગેઇન કરશો, પ્રેક્ટિકલી તમે દરેક વસ્તુને સમજશો ફિઝિક્સમાં, તો તમે એમાં આગળ વધી શકો. અને મારો કંઈ ફિક્સ ગોલ નહોતો કે હું ગોલ્ડ મેડલ મેળવું BSc ફિઝિક્સ માટે, પણ મારી પ્રેક્ટિકલ નોલેજની સાથે સાથે મારી મહેનતના આધારે મને આ ગોલ્ડ મેડલનો હકદાર થયો છું હું, બરાબર. તેની સાથે સાથે હું કહીશ કે દરેક આવનાર વિદ્યાર્થીઓને જો આગળ પ્રોત્સાહન મેળવવું હોય અને આગળ વધવું હોય જિંદગીમાં અને ભણવું જ હોય તો તમારે એક વસ્તુ નિશ્ચય રાખીને ધ્યાન રાખવું કે તમારા ગુરુજીઓને માન સન્માન આપવું અને તેમનો કોઈપણ પરિસ્થિતિમાં તમારે કદી હાર હિંમત ના માનવી. ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં કુલ 54 જેટલી કોલેજોમાં અંદાજિત 60,000 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હોય છે. જોકે આ તમામ વિદ્યાર્થીઓમાંથી ધાનેરાની RK પાંત્રોડ સાયન્સ કોલેજના વિદ્યાર્થીએ પ્રથમ નંબર મેળવ્યો છે. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ખાતે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સહિત કુલપતિની હાજરીમાં વિસ્મય જગદીશભાઈને ભૌતિકશાસ્ત્ર વિષયમાં સુવર્ણચંદ્રક આપવામાં આવ્યો હતો. બનાસકાંઠાની અંદર ધાનેરા તાલુકામાં એવું કહેવાય છે કે ધાનેરા તાલુકો શિક્ષણની દૃષ્ટિએ પછાત છે, પરંતુ અહીંયા મારી સાથે જે વિદ્યાર્થી અત્યારે મોજૂદ છે એ વિદ્યાર્થીએ આ પછાતપણું દૂર કર્યું છે. ગઈકાલે એટલે કે તારીખ 5/2/2021ના રોજ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ ખાતે વિવિધ વિષયોને લગતા ગોલ્ડ મેડાલિસ્ટનું એનાયતો કરવામાં આવ્યા હતા. તેમાં ભાઈ વિસ્મય અમારી શ્રી RK પાત્રોડ સાયન્સ કોલેજનો વિદ્યાર્થી ફિઝિક્સ વિષયની અંદર સમગ્ર ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં ગોલ્ડ મેડાલિસ્ટનું બિરુદ પ્રાપ્ત કર્યું છે. ખરેખર અમારા માટે આ વિસ્તાર માટે બહુ ગૌરવની બાબત છે કે છેવાડાના વિસ્તારોની અંદર આવી નાની સેલ્ફ ફાઇનાન્સ BSc કોલેજોમાંથી પણ સારું એવું શિક્ષણ મેળવીને આ વિદ્યાર્થીએ ગોલ્ડ મેડલ મેળવ્યો છે. ખરેખર ભાઈ વિસ્મયને
અભિનંદન ને પાત્ર જે સમગ્ર સાયન્સ કોલેજના સ્ટાફને પણ આજના પ્રસંગે હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને જગદીશના મમ્મી પપ્પાને પણ ભાઈ વિસ્મયના મમ્મી પપ્પાને પણ હું અભિનંદન આપું છું કે આવનારા સમયની અંદર વિસ્મય હજી ઉત્તરોત્તર પ્રગતિ કરે એવી અમે શુભેચ્છાઓ આપું છું. આજના માધ્યમ થકી અહીંયા જે આ વિસ્તારના વાલીઓને હું એટલું જ કહેવા માગું છું કે અહીંથી તમે તમારા બાળકને અમદાવાદ કે મહેસાણા કે ગાંધીનગર અભ્યાસ માટે મૂકો છો, પરંતુ અહીંયા આપણે ઘર આંગણે પણ બીએસસી કોલેજ છે, આર્ટ્સ કોલેજ છે, કોમર્સ કોલેજ છે, અને આ વર્ષે તો બહેનો માટે નર્સિંગ કોલેજ પણ આ વિસ્તારની અંદર મંજૂર થઈ છે. આ વિસ્તારની અંદર જે દાદરા તાલુકા યુગ પ્રગતિ મંડળનું જે મેનેજમેન્ટ છે એ ફક્ત ને ફક્ત આ વિસ્તારના બાળકોને શિક્ષણ સારી રીતે કઈ રીતે મળી રહે એના માટેના ભરપૂર પ્રયત્નો કરે છે. અહીંના જે આગેવાનો છે એ અહીંના આગેવાનો થકી આ સારી સુંદર શિક્ષણની કામગીરી થઈ રહી છે. ફરીથી આજના પ્રસંગે ભાઈ વિસ્મયને અને સમગ્ર આર કે પાંત્રોડ સાયન્સ કોલેજ પરિવારને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું.